नमस्कार विद्यार्थी मित्रों, ऑक्टेट लाइफ स्कूल नी अंदर तमारू स्वागत छे। लर्निंग टू लव, लविंग टू लर्न। ऑक्टेट लाइफ स्कूल अने साथे हूँ केजिन भीमाणी। आज आपणे इंग्लिश नी अंदर धोरण 10 नी अंदर यूनिट 1 आपणे पहेला डिस्कस करी लीधुं अगेन्स्ट द ऑड। आपणे पहेला अगेन्स्ट द ऑड्स नी अंदर आपणे ट्रेक्स टू ताजनगर, सीतापुर लाइट अने त्यार पछी पलक्कड़ डिस्ट्रिक्ट लाइब्रेरी अथवा तो आपणे कही शकीए पलक्कड़ पब्लिक लाइब्रेरी, आ ત્રણ મુદ્દાઓની આપણે વાત કરેલી। એની અંદર આપણે આખું યુનિટ સમજી ગયા હતા। પણ મિત્રો, આપણે જે અત્યારે બધી જ તૈયારી કરીએ છીએ, બધી જ સમજીએ છીએ, કોના માટે સમજીએ છીએ? એક્ઝામ માટે। તો આપણે એક્ઝામની પ્રિપેરેશનની પણ આજે થોડીક વાતચીત કરીશું કે આપણને ખબર છે જ્યારે બોર્ડનું પેપર આવે છે અથવા તો આપણું જે પણ એક્ઝામ પેપર હોય એની અંદર એક શોર્ટ નોટ કરીને આવે છે, પ્રશ્ન પૂછાય છે, શોર્ટ નોટ લખો। એની અંદર આપણને કોઈ પણ બે કે ત્રણ ટોપિક આપેલા હોય અને તેના મુદ્દા આપેલા હોય। હવે એક શોર્ટ નોટ 3 માર્ક્સની હોય, એટલે જો તમને શોર્ટ નોટ્સ આવડી જાય તો આપણા 3 માર્ક્સ કવર થઈ જાય ત્યાં પેપરની અંદર। આ જે છે બધા બેઠા માર્ક્સ છે કે તમને ખબર જ છે શોર્ટ નોટ પૂછાવાની જ છે। તો આવી અમુક ઘણી બધી શોર્ટ નોટ્સ છે, આપ જો આપણે લર્ન કરી લઈએ તો આપણે 3 માર્ક્સ જે આપણા છે બેઠા આપણને મળી શકે। તો એમ જ એ શોર્ટ નોટની આજે આપણે વાત કરવાની છે। શોર્ટ નોટ પણ કઈ? તો કે યુનિટ 1 એટલે અગેન્સ્ટ ધ ઓડ્સની શોર્ટ નોટ છે એની આપણે વાત કરશું। અગેન્સ્ટ ધ ઓડ્સની અંદર આપણી પાસે 3 શોર્ટ નોટ છે, જેમ કે આપણી અંદર 3 મુદ્દાઓ હતા એમ જ અહીંયા 3 શોર્ટ નોટ રહેશે। પહેલી તાજનગર રેલવે સ્ટેશન, જે આપણે ટ્રેક્સ ટુ તાજનગર છે એની તાજનગર રેલવે સ્ટેશન। હવે ટ્રેક્સ ટુ તાજનગરની જ્યારે વાત કરીએ તો ગમે ત્યારે શોર્ટ નોટ ગમે તે પૂછાયું એની અંદર આપણને મુદ્દા આપેલા હોય છે અને મુદ્દામાંથી આપણે આખી શોર્ટ નોટ લખવાની હોય। એક રીતે કહીએ તો આપણે ત્યાં હિન્ટ આપી દીધું છે, એ હિન્ટ પરથી જ આપણે આખો મુદ્દો બનાવવાનો। એવા જેટલા હિન્ટ આપેલા હોય ત્યાં એટલા મુદ્દા પરથી આપણે વાક્ય બનાવીએ એટલે આપણી શોર્ટ નોટ તૈયાર। એમાં આપણે બીજી કોઈ પણ બહારથી કંઈ પણ ઉમેરવાની જરૂર છે નહીં, બીજું કંઈ પણ આપણે તેની અંદર સમજવાની જરૂર નથી। ખાલી એટલું જ કરવાનું, મુદ્દા આપ્યા હોય તેમાંથી આપણે શોર્ટ નોટ બનાવવાની। એ આપણે અત્યારે પહેલી જે શોર્ટ નોટ છે તાજનગર રેલવે સ્ટેશન તેની અંદર આપણે આ બધી જ માહિતી લઈશું। ત્યાર પછી આપણે બીજી શોર્ટ નોટ કરવાની, એમજીપીસ ડ્રાઈવ ફોર સોલાર પાવર ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટ, કે સીતાપુર ડિસ્ટ્રિક્ટની અંદર આપણે જે રીતે વાતચીત કરેલી કે ઉત્તર પ્રદેશના રૂરલ ડિસ્ટ્રિક્ટની વાત, રૂરલની વાત કરેલી કે તેની અંદર કઈ રીતે એમજીપી ઇલેક્ટ્રિસિટી પહોંચાડતું હતું, સોલાર પાવર પહોંચાડતું હતું, તો એ બધી જ આપણે વાતચીત અહીંયા કરવાની હતી છે। ત્યાર પછી ત્રીજી પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીની આપણે બધી જ વાતચીત અહીંયા કરશું, એની કઈ રીતે શોર્ટ નોટ બનાવશું તે પણ અહીંયા આપણે ડિસ્કસ કરશું। મિત્રો, એ પહેલાં શોર્ટ નોટ બનાવતા પહેલાં આપણને પાઠ એટલે કે યુનિટ આવડવું જરૂરી છે। યુનિટની તમને મુદ્દા જો મગજમાં સમજાયેલા હશે તો તમે અહીંયા સરળતાથી તમે શોર્ટ નોટ બનાવી શકશો, તમારે ગોખવું નહીં પડે। તો યુનિટનો આખી સમજણ જે ચેપ્ટર છે એનો વિડીયો ઓલરેડી ચેનલની અંદર મુકાયેલો જ છે, તમે જઈને ત્યાં જોઈ શકો છો। મિત્રો, જો લેક્ચર ગમે, વિડીયો ગમે તો લાઇક કરજો, તમારા બીજા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને હા, સાથે કે ટેલિગ્રામની અમારી ચેનલ છે તેમાં જોડાવાનું તો ખાસ ભૂલતા જ નહીં, કેમ કે એની અંદર આપણે એક્ઝામ માટેનું બધું જ આઈએમપી મટીરિયલ ચેનલની અંદર મુકાયેલું છે। ટેલિગ્રામની જે ચેનલ છે એની અંદર એક્ઝામનું બધું જ મટીરિયલ મુકાયેલું છે, સાથે આપણે અહીંયા પણ જે પણ મટીરિયલ ડિસ્કસ કરીએ છીએ બધું જ મટીરિયલ એની અંદર છે, તો ટેલિગ્રામની ચેનલમાં જોડાવાનું ભૂલતા નહીં। હવે તમે કહેશો, સર ક્યાંથી જોડાવવું, અમને કઈ રીતે ખબર પડે તમારી કઈ ચેનલ છે? લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી જ છે, તમારો જે વિડીયો લેક્ચર છે તેના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી જ છે, ત્યાંથી તમે ડાયરેક્ટ ક્લિક કરીને જોડાઈ શકો છો। આપણો જે લેક્ચર વિડીયો લેક્ચર છે તેના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તમે તરત ત્યાં જઈને જોડાઈ શકો છો। હવે તમારો ટાઈમ ના બગાડતા આપણે અહીંયા ફરી શરૂઆત કરીએ, શોર્ટ નોટની શરૂઆત કરીએ આપણે। શોર્ટ નોટની અંદર જ્યારે આપણે વાતચીત કરીએ છીએ તો પહેલી તાજનગર રેલવે સ્ટેશનની વાત કરીએ। હવે આપણને મિત્રો ખ્યાલ છે કે ટ્રેક્સ ટુ તાજનગરની સ્ટોરી શું હતી, તો કે એની અંદર ગામની અંદરથી રેલવેના પાટા પસાર થયા હતા, પણ ત્યાં રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું નહીં, ત્યાં રેલવે સ્ટેશન પણ બનાવવામાં આવ્યું ન હતું। હવે ગામના લોકો હતા તેમને રેલવે સ્ટેશનની જરૂર હતી, શું જરૂર હતી? તો કે ત્યાં જે લોકો રહેતા હતા એને ગમે ત્યાં જવું હોય તો બે આજુબાજુના જે ગામ હતા જે રેલવે સ્ટેશન હોય 6-6 કિલોમીટર દૂર હતા, કયા હતા? તો હાલી મંડી અથવા તો પાટલી। પછી આ લોકો પોતાની રીતે રેલવે સ્ટેશન બનાવે છે, પૈસા ભેગા કરે છે,
ક્યાંથી ક્યાં સુધી કેટલા પૈસા ભેગા કરે છે એ બધી જ માહિતી, અને ક્યારે રેલવે સ્ટેશન તૈયાર થયું બધી જ માહિતી આપણે ટ્રેકસુ તાજનગરની અંદર આપેલી હતી, તેમાંથી આપણને અમુક મુદ્દા આપેલા છે, તેમાંથી આપણે અહીંયા શોર્ટ નોટ બનાવવાની ટ્રાય કરીએ. ચાલો જોઈએ, પહેલા મુદ્દા ડિસ્કશન કરી લઈએ. વોટ વોઝ ધ નીડ ફોર અ રેલવે સ્ટેશન, કે રેલવે સ્ટેશન બનાવવાની શું જરૂરિયાત છે. જો આપણો મુદ્દો પહેલો છે કે વોટ વોઝ ધ નીડ ફોર અ રેલવે સ્ટેશન, નીડ એટલે કે જરૂર, કે તમારે રેલવે સ્ટેશન બનાવવાની શું જરૂર છે, તમારે એટલે કે જે તાજનગરના ગામના લોકોને રેલવે સ્ટેશન બનાવવાની શું જરૂર છે, પહેલો મુદ્દો એવો છે. તો હવે આપણને ખબર છે, મેં હમણાં થોડીક જ વાર પહેલાં વાત કરી, જો તમારું ધ્યાન હશે તો તમને ખ્યાલ આવી ગયો હશે કે એ લોકોને ગમે ત્યાં જવું, બે આજુબાજુમાં રેલવે સ્ટેશન હતા, એ બે 6-6 કિલોમીટર દૂર હતા, હાલી મંડી અથવા તો પાટલી, આપણને ખ્યાલ જ છે. તો એ આખો મુદ્દો આપણે અહીંયા લખવાનો છે કે ત્યાં કેવા પ્રકારના લોકો રહે છે અને જવું હોય તો કઈ રીતે જઈ શકે. બીજો મુદ્દો છે, વાય ડીડ ધ પીપલ વોન્ટ્સ અ રેલવે સ્ટેશન, કે ગામના લોકોને રેલવે સ્ટેશન કયા કારણથી જોતું છે, વાય એટલે કયા કારણથી જોતું છે, તો એનું કારણ આપણે આની અંદર મિત્રો લખવાનું. ત્યાર પછીની વાત કરીએ, વોટ વોઝ ધ રિસ્પોન્સ ઓફ ધ રેલવે, કે હવે આ લોકોને રેલવે સ્ટેશન તો બનાવવું જ હતું, પણ એ લોકો સામે રેલવે વિભાગે એમને શું રિસ્પોન્સ આપ્યો, કે શું જવાબ આપ્યો, તેની ચર્ચા કરવાની. મિત્રો આપણે પાઠ શીખ્યા હતા, પાઠ શીખ્યા ત્યાં આપણે કરેલું કે રેલવે વિભાગે તેમને શું જવાબ આપ્યો હતો, તો કે રેલવે વિભાગે રેલવે સ્ટેશન બનાવવાની ના પાડી હતી, તેમની પાસે પૂરતા પૈસા હતા નહીં. તો એ જ બધી માહિતી આપણે આની અંદર અત્યારે લખવાની. પછી વોટ ડીડ ધ વિલેજર ધેન ડુ, કે હવે ગામના લોકો શું કરે છે, તો તેની માહિતી લખશું. ત્યાર પછી હાઉ મચ મની ડીડ ધે પુલ ઇન, મિત્રો આપણે ત્યારે જ્યારે યુનિટ કરેલું ત્યારે પણ ચર્ચા કરી હતી, આજે પણ કરું છું, કે પુલ ઇન એટલે શું છે, કે સ્વિમિંગ પુલ નહીં મિત્રો, પુલ ઇન એટલે કે ભેગા કરવું, કે ગામના લોકો પૈસા કેટલા કઈ રીતે ભેગા કરે છે, હાઉ મચ મની કેટલા કરે છે ને કઈ રીતે કરે છે, તો કેટલા કરે છે, તો એ પુલ ઇન એટલે ભેગા કરવું મિત્રો, યાદ રાખજો. અને ત્યાર પછી છેલ્લો મુદ્દો છે, વેન વોઝ ધ રેલવે સ્ટેશન બિલ્ડ, કે રેલવે સ્ટેશન ક્યારે બન્યું હતું. તો આ બધા આટલા મુદ્દા પરથી આપણે શોર્ટ નોટ લખવાની છે. ઓલરેડી આપણને મુદ્દા આપી જ દીધા છે, આપણે ખાલી એમાંથી વાક્ય બનાવીને શોર્ટ નોટ લખવાની છે. ચાલો મિત્રો અહીંયા એકવાર ટ્રાય કરીએ લખવાની. વોટ વોઝ ધ નીડ ફોર અ રેલવે સ્ટેશન, રેલવે સ્ટેશનની શું જરૂર હતી. તો ધેર વેર અ લાર્જ નંબર ઓફ પીપલ એન્ડ સ્ટુડન્ટ્સ ઇન તાજનગર હુ હેડ ટુ ગો ટુ ગુરગાંવ, દિલ્હી એન્ડ રેવા. શું કહે છે કે ગામની અંદર ધેર વર લાર્જ નંબર ઓફ પીપલ, કે મોટા ભાગના લોકો કેવા હતા, સ્ટુડન્ટ્સ, કે ત્યાં જે ગામ હતું તેની અંદર મોટા ભાગના લોકો અને જે સ્ટુડન્ટ્સ હતા તાજનગરની અંદર, તે લોકોને ગુરગાંવ, દિલ્હી અને રેવાર જવાની જરૂર પડતી હતી, કે ગામની અંદર મોટાભાગના લોકો અને વિદ્યાર્થીઓ ક્યાંના, તાજનગરના, ક્યાં જવાની જરૂર પડતી હતી, તો ગુરગાંવ, દિલ્હી અને રેવાર. તે હેડ ટુ આઈધર ગો ટુ હાલી મંડી ઓર પાટલી ટુ કેચ અ ટ્રેન. હવે એ લોકોને શું કામ જરૂર હતી, તો કે એ લોકોને જવું હોય તો ક્યાં જવું પડતું, જો એ લોકોને ટ્રેન પકડવી હોય તો ક્યાં જવું પડતું, કાં તો હાલી મંડી જવું પડે અને કાં તો પાટલી જવું પડે. એ લોકોને ટ્રેન પકડવી હોય, ભલે તેમના ગામમાંથી જ પસાર થતી હોય, ત્યાં પાટા તો છે પણ સ્ટેશન છે નહીં, સ્ટેશન નથી તો ત્યાં ઊભી રહેવાની નથી, તો એ લોકોને જો ટ્રેનની અંદર બેસવું હોય તો કાં તો હાલી મંડી જવાનું કાં તો પાટલી જવાનું, બાકી એ લોકો બેસી શકે નહીં. તો તે મુદ્દો આવી ગયો, આપણે જે વાત કરેલી, બેઉ ગામ કેટલા દૂર હતા, 6-6 કિલોમીટર દૂર હતા. જો તમારે અહીંયા મુદ્દો લખવો હોય તમે લખી શકો, એડ કરી શકો અહીંયા, કે બેઉ ગામ કેટલા હતા, 6 કિલોમીટર દૂર. જો મિત્રો મેં એડ કર્યો છે, શું કર્યો, બોથ ધ સ્ટેશન આર 6 કિલોમીટર અવે, કે બેઉ જે સ્ટેશન છે કેટલા કિલોમીટર દૂર છે, 6 કિલોમીટર દૂર. કેટલા કિલોમીટર, 6. આપણે આ મુદ્દો યાદ રાખવાનો. ત્યાર પછી ધ રેલવે લાઇન્સ પાસ થ્રુ ધ વિલેજ એન્ડ સો ધ પીપલ ડિમાન્ડેડ અ રેલવે સ્ટેશન ધેર ઇન 1982. શું પ્રશ્ન શું છે, કે વાય ડીડ ધ પીપલ વોન્ટ અ રેલવે સ્ટેશન, કે ત્યાંના લોકોને રેલવે સ્ટેશન શું કામ જોતું હતું, તો તેનો જવાબ જોઈએ આપણે. ધ રેલવે લાઇન્સ પાસ થ્રુ ધ વિલેજ, કે ગામમાંથી રેલવે લાઇન પાસ થઈ, રેલવે લાઇન એટલે પાટા નાખવામાં આવ્યા, ગામ હતું ગામમાંથી પાટા નાખવામાં આવ્યા હતા.
એન્ડ સો ધ પીપલ ડિમાન્ડેડ અ રેલવે સ્ટેશન ધેર, અને પાટા નખાયા એટલા માટે જ ત્યાં લોકોએ શું કર્યું, રેલવે સ્ટેશન બનાવવાની ડિમાન્ડ કરી. ડિમાન્ડ એટલે કે માંગ કરી, ડિમાન્ડ એટલે માંગ કરી. ક્યારે? 1982 ની અંદર, એટલે કે 1982. તો આ બે મુદ્દાનો આપણે અહીંયા અત્યારે જવાબ જોયો. પહેલો મુદ્દો હતો શું જરૂર હતી તે પણ જોયું આપણે, ત્યાર પછી કે શું કામ બનાવવા, કયા કારણથી બનાવવું હતું તો તે પણ જોયું આપણે. તો મુદ્દા વાઇઝ જો આપણે આપણે અત્યારે લખી, આપણને ખ્યાલ આવ્યો કે મુદ્દા વાઇઝ જો આપણે જોતા જઈએ અને આપણી શોર્ટ નોટ લખતા જઈએ તો આપણને સરળતાથી આવડે. મિત્રો, આપણે આ તો મુદ્દા વાઇઝ, આને પછી એક શોર્ટ નોટ જોશું, એ આપણે ડાયરેક્ટ જોશું કે જો ડાયરેક્ટ બનાવવી હોય તો કઈ રીતે બનાવી શકીએ. કદાચ આપણને મુદ્દા નથી ખબર ને આપણે બનાવવી હોય તો કઈ રીતે બનાવી શકીએ, આની પછીની શોર્ટ નોટમાં એ પણ આપણે અહીંયા શીખશું. અત્યારે પહેલા આ શોર્ટ નોટ પૂરી કરીએ આપણે. બટ ધ રેલવેઝ રિફ્યુઝ સેઈંગ ધેટ ધે ડીડ નોટ હેવ એની ફંડ. પણ હવે ત્રીજો પ્રશ્ન આપણો એવો હતો કે રેલવે વિભાગે શું જવાબ આપ્યો હતો. તો શું કહે છે, રેલવે શું કીધું, એ લોકોએ રેલવે સ્ટેશન બનાવવાની ના પાડી. કયા કારણથી ના પાડી? તો કે એમની પાસે પૂરતું ફંડ હતું નહીં, પૂરતા પૈસા હતા નહીં. તો અહીંયા આપણે કહી શકીએ બટ ધ રેલવે રિફ્યુઝ, રિફ્યુઝ એટલે નકારવું, રિફ્યુઝડ સેઈંગ ધેટ, કે આ લોકોની જે ડિમાન્ડ હતી, એ માંગ હતી, એને શું કરી દીધી, એ લોકોએ નકારી દીધી. શું કામ નકારી? સેઈંગ ધેટ ધે ડીડ નોટ હેવ એની ફંડ, કે તેમની પાસે આ લોકોનું રેલવે સ્ટેશન બનાવવાના પૈસા છે નહીં. પૈસા નથી તો એ લોકો આ રીતે રેલવે સ્ટેશન બનાવી શકે નહીં. સો ધ વિલેજર ડિસાઇડેડ ટુ બિલ્ડ અ સ્ટેશન ધેમસેલ્સ. તો હવે ગામના લોકોએ શું કર્યું? આપણે જે રીતે પ્રશ્ન છે એના જવાબ જ જોતા જાય છે, એક રીતે જોવો તો આ સવાલ જવાબ જેવું જ થઈ ગયું. પણ 5-7 સવાલ ભેગા આવે પણ આપણે 5-7 જવાબ ભેગા લખવાના. જોઈએ જો વિલેજ, જે ગામના લોકો હતા તે લોકોએ શું કર્યું, તો એનું જોઈએ આપણે. સો ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ બિલ્ડ અ સ્ટેશન ધેમસેલ્ફ, કે જે ગામના લોકો હતા એ લોકોએ શું નક્કી કર્યું, સ્ટેશન જાતે બનાવવાનું નક્કી કર્યું. ગામના જે લોકો હતા એ લોકોએ શું નક્કી કર્યું, સ્ટેશન જાતે બનાવવાનું. એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. હવે કેટલા રૂપિયા ભેગા કર્યા હતા અને કઈ રીતે કર્યા હતા તો એ પણ જોઈ લઈએ. બધા જ લોકો, એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી, કે બધાએ પોતપોતાની રીતે યોગદાન આપ્યું. કોન્ટ્રીબ્યુટ કરવું એટલે યોગદાન આપવું, બધાએ પોતપોતાની કેપેસિટી પ્રમાણે યોગદાન આપ્યું હતું. રેન્જિંગ ફ્રોમ, ક્યાંથી ક્યાં સુધી, રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીઝ, કે 3000 રૂપિયાથી લઈને 75000 રૂપીઝ સુધી ગામના લોકોએ યોગદાન આપ્યું હતું. કે કોઈએ 3000 આપ્યા તો કોઈએ 75000 રૂપિયા આપ્યા. એ રીતે એ લોકોએ હવે કેટલા ભેગા કર્યા હતા, જો પ્રશ્ન હતો હાઉ મચ મની ડીડ ધે પુલ ઇન, કેટલા ભેગા કર્યા હતા, તો ધે પુલ્ડ ઇન 21 લાખ રૂપીઝ. મિત્રો આ ધ્યાન રાખજો, કેટલા ભેગા કર્યા હતા, 21 લાખ રૂપિયા. આવી નાની નાની મુદ્દાઓ છે, બાબતો છે આપણે યાદ રાખવાની. આવી જે નાના નાના મુદ્દાઓ છે, કેમ કે શોર્ટ નોટ લખતા હોય ને તો એની અંદર આવો કંઈક વસ્તુ લખો તો વધારે ભાર પડે, કે આપણે શોર્ટ નોટ લખીએ તો આવી કોઈ વસ્તુ લખતા હોય જે માહિતીરૂપ હોય તો એ વધારે આપણી શોર્ટ નોટને સારી રીતે પ્રદર્શિત એક ઇફેક્ટ આપે. અને એવું તમને જો લાગતું હોય ને તો આ જે આવી અમુક માહિતી હોય એને શું કરી દેવાની, આપણે અંડરલાઈન પણ કરી શકીએ, કે આવી કોઈ પણ માહિતી હોય તો એને આપણે અંડરલાઈન પણ કરી શકીએ. જેમ કે અહીંયા આપણે લખ્યું 3000 રૂપીઝ ટુ 75000 રૂપીઝ, તો અંડરલાઈન કરી શકીએ. પછી આ 21 લાખ, તો એને અંડરલાઈન કરી શકીએ. જો મિત્રો અહીંયા તારીખ લખેલી છે તો એને પણ આપણે શું કરી શકીએ, અંડરલાઈન કરી શકીએ, કે જેનાથી જે પેપર ચેકર હોય તેને એ બધી જ વસ્તુ હાઈલાઈટ થાય, એ બધી વસ્તુ પહેલાં દેખાય, તમારી જે માહિતીરૂપ વસ્તુ હોય શું દેખાય, પહેલાં દેખાશે. ચાલો જોઈએ, ધે પુલ્ડ ઇન 21 લાખ રૂપીઝ એન્ડ બિલ્ટ અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન. એ લોકોએ કેટલા રૂપિયા ભેગા કર્યા, 21 લાખ રૂપિયા, એન્ડ બિલ્ટ અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન, અને પોતાની જાતે રેલવે સ્ટેશન બનાવ્યું. હવે ક્યારે કામ કરતું ચાલુ થયું, ક્યારે બન્યું હતું તેવો પ્રશ્ન હતો. તો ધ સ્ટેશન સ્ટાર્ટેડ ઓપરેશન ઓન 7 જાન્યુઆરી 2010, એટલે કે જાન્યુઆરી 2010ના રોજ આ રેલવે સ્ટેશન કાર્યરત થયું હતું. સ્ટાર્ટેડ ઓપરેશન, ઓપરેશન એટલે કોઈની સર્જરી નથી કરવાની, પણ
કાર્યરત થયું હતું તો તે આપણને ખ્યાલ આવવો જોઈએ કે ક્યારે કાર્યરત થયું હતું તો 7 જાન્યુઆરી 2010 7 જાન્યુઆરી 2010ના રોજ આ કાર્યરત થયું હતું તો આ રીતે મિત્રો આપણે જોશું કે બધા જ જે આપણને મુદ્દા આપ્યા હતા જે બધા જ મુદ્દા આપણને આપેલા હતા બધાનો જવાબ આપણે અહીંયા ડિસ્કસ કરી લીધો મિત્રો જે પણ પ્રશ્નો પૂછાયેલા હતા જે પણ મુદ્દા આપેલા હતા તો બધાનો જ આપણે જવાબ અહીંયા ડિસ્કસ કર્યો હવે એ જ રીતે પહેલી શોર્ટ નોટ જોઈ મિત્રો આ રીતે આપણે કોઈ પણ શોર્ટ નોટ બનાવી શકીએ હવે સર અમને આ શોર્ટ નોટ જોતી છે તમે આ કરાવી મારે સર આ લખવી છે જોઈએ છે તો તો મિત્રો આ જે મટીરિયલ છે એ પણ ટેલિગ્રામની ચેનલમાં આવશે ટેલિગ્રામની ચેનલમાં જોડાઈ જાઓ લિંક ડિસ્ક્રિપ્શનમાં ઓલરેડી આપેલી જ છે તો જોડાવવાનું ભૂલશો નહીં અને મિત્રો જો લેક્ચર ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને કોઈ પણ નવો વિડીયો આવે તરત તમને અપડેટ થઈ જાય હવે આગળ વાત કરીએ બીજી એક શોર્ટ નોટ તો આપણે જોઈ ટ્રેક્સ ટુ તાજનગરની કે તાજનગર રેલવે સ્ટેશન વિશે આપણે બધી જ એક શોર્ટ નોટ જોઈ લીધી હવે જોઈએ બીજી શોર્ટ નોટ છે MGP ડ્રાઈવ ફોર સોલાર પાવર ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટ હવે સર આ તો બહુ મોટું નામ છે નામ જ મોટું છે ખાલી જોઈએ એકવાર કે MGP ડ્રાઈવ ફોર સોલાર પાવર ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટ એટલે કે તમને ગમે ત્યારે ખાલી MGP ડ્રાઈવ કીધું હોય તો પણ મુદ્દા પ્રમાણે આ જ લખવાની થાય ક્યારેક તમને એમ કે સીતાપુર લાઇટ વિશે લખો તો પણ તમારે આ જ લખવાની થાય સોલાર પાવર ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટ કહે તો પણ તમારે આ જ શોર્ટ નોટ એની અંદર લખવાની એટલે કે ભલે નામ મોટું છે પણ બધાની અંદર સેમ જ શોર્ટ નોટ આવશે તેની આપણે કોઈ ચિંતા ન ભાઈ સર અલગ અલગ રીતે પૂછાયું તો ખાલી નામ બદલીને પૂછે છે અંદરનું જે મટીરિયલ છે તો સેમ જ રહેશે તો આપણે આ એક શોર્ટ નોટ કરશું તો આપણી સીતાપુરની 3-4 ફેરી ફેરીને જો શોર્ટ નોટ પૂછે એ આપણી કવર થઈ જાય તો એકવાર જોઈ લઈએ હવે મિત્રો આની અંદર જો મેં જે વાત કરી હતી કે જો આપણે મુદ્દા વગર લખવું હોય તો તો આ મુદ્દા વગર આપણે બનાવવાની એક ટ્રાય કરશું અને સાથે અહીંયા મુદ્દા બીજી વસ્તુ એમ નથી આપેલા કેમ કે આપણે MGP ડ્રાઈવ કીધું હોય તો પણ આ લખવી છે સોલાર પાવર ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટ કીધું હોય તો પણ આ લખવાની છે અને સીતાપુર લાઇટ કીધું હોય તો પણ આ લખવાની છે તો મુદ્દા જો કરીએ તો થોડો થોડો ફેરફાર થાય તો બધાના મુદ્દા અહીંયા અલગ દર્શાવવા પડે એટલા માટે આપણે મુદ્દા વગર એક ટ્રાય કરીએ બનાવવાની કોશિશ કરીએ જોઈએ કઈ રીતે બને છે ચાલો હવે MGP ડ્રાઈવ ફોર સોલાર પાવર આની અંદર જે પણ આપણે શોર્ટ નોટ જો જાતે બનાવીએ છીએ તો એના માટે પહેલાં એનું જે યુનિટ છે એનું જે ચેપ્ટર છે એની માહિતી હોવી જરૂરી છે આપણે જે યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ્સ કરેલું એની અંદરનું પણ જે સીતાપુર લાઇટ છે આવડવું આપણને જરૂરી છે જો એ આવડશે તો આપણને આ જાતે બનાવતા આવડશે નહીંતર આવડશે નહીં હવે તમારો પ્રશ્ન સર મને નથી આવડતું તો તો અમારી ચેનલની અંદર લેક્ચર મુકાયેલો જ છે જઈને તમે ત્યાં જઈને જોઈ શકો છો મિત્રો તેમાંથી કંઈ પણ શીખી શકો છો અને જો લેક્ચર ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં હવે જોઈએ અહીંયા તો પહેલો મુદ્દો હવે MGP ડ્રાઈવ ફોર સોલાર પાવરની વાત કરીએ તો પહેલાં તો આપણે MGP વિશે માહિતી આપવાની કે તેનું પૂરું નામ શું છે એનું કાર્ય શું છે આપણે જ્યારે MGPની શોર્ટ નોટ લખીએ છીએ તો એની અંદર પહેલાં તો તમારે MGPનું પૂરું નામ અને તેનું કાર્ય શું છે એ બે માહિતી આપણે જરૂરથી આપવી અહીંયા જોઈએ અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ મેરા ગાંવ પાવર શું કહે છે કે એક સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ મેરા ગાંવ પાવર એટલે કે તમને MGPનો ફૂલ ફોર્મ આપી દીધો પૂરું નામ આપી દીધું MGPનો ફૂલ ફોર્મ તમને દર્શાવી દીધું શું કીધું મેરા ગાંવ પાવર અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ મેરા ગાંવ પાવર ઇન સીતાપુર ક્યાં સીતાપુરની અંદર હવે MGP ચાલો એનું પૂરું નામ ખબર પડી ગઈ ક્યાં છે ખબર પડી ગઈ પણ એનું કાર્ય જોઈએ એકવાર આપણને ઇઝ ટ્રાઇંગ ટુ બિલ્ડ અ નેટવર્ક ઓફ સોલાર માઇક્રોગ્રીડ કે શું કરે છે એનું કાર્ય શું છે તો કે એ લોકો બિલ્ડ અ નેટવર્ક ઓફ સોલાર માઇક્રોગ્રીડ કે સોલાર પેનલનું એક નેટવર્ક બનાવવાની કોશિશ કરે છે એટલે ટ્રાઇંગ લખ્યું છે કે એક સોલાર માઇક્રોગ્રીડનું શું બનાવવાની કોશિશ કરે છે એક નેટવર્ક બનાવવાની કોશિશ કરે છે કે ગામડાની અંદર પાવર ઇલેક્ટ્રિસિટી પહોંચાડવાની એક કોશિશ કરે છે તો આપણને MGP વિશે માહિતી આવી MGPનું પૂરું નામ શું છે ક્યાં કામ કરે છે આપણે ક્યાંની વાત કરવાની છે સ્થળની અને સાથે એનું કાર્ય શું છે તો આ બધી જ નાની નાની બાબત છે આપણને અહીંયા ખબર પડી ગઈ એટલે આપણો એક મુદ્દો તો ઓલરેડી થઈ ગયો હવે આગળ બીજી ચર્ચા કરીએ દે આર પુટિંગ હવે
કાર્ય શું છે એ તો આપણને ખબર પડી ગઈ, હવે કાર્ય કઈ રીતે કરે છે એની માહિતી આપણે લઈ લઈએ જરી થોડી વાર માટે, કે કાર્ય તો ખબર પડી ગઈ ચાલો એ સોલાર માઇક્રોગ્રીડ લગાવે છે, પણ કઈ રીતે લગાવે તો આપણે તેની માહિતી જોવાની જોઈએ. ધે આર પુટિંગ ટુ સોલાર પેનલ્સ એટ અ ટાઈમ, કે એ લોકો બે સોલાર પેનલને એક સાથે મૂકે છે. એટલે કઈ રીતે કામ કરે છે, કે ધે આર પુટિંગ ટુ સોલાર પેનલ્સ એટ અ ટાઈમ, કે બે સોલાર પેનલને એક સાથે મૂકે. ઇટ જસ્ટ ઇન જસ્ટ ઓવર અ યર MGPS કનેક્ટેડ મોર દેન 3500 કસ્ટમર્સ ટુ સોલાર પાવર મિની ગ્રીડ. મિત્રો હવે આપણે બીજો મુદ્દો બનાવીએ છીએ, તો એક મુદ્દો તો આપણો થઈ ગયો કઈ રીતે કામ કરે છે, તો કે બે સોલાર પેનલને એક સાથે મૂકે છે. ત્યાર પછી તો કે એનું કામ ક્યાં સુધી પહોંચ્યું છે, તો કે એ લોકોએ એની સિદ્ધિ કોઈ પણ એક આપણે દર્શાવી શકીએ, એની કોઈ પણ એક સિદ્ધિ દર્શાવી હોય તો આપણને ખબર છે કે આપણા યુનિટની અંદર પાઠની અંદર આપેલું જ છે. શું આપ્યું છે, કે એ લોકોએ એક જ વર્ષની અંદર માત્ર ને માત્ર, જો ઇન જસ્ટ લખ્યું છે, ઇન જસ્ટ એટલે કે માત્ર એક વર્ષની અંદર એ લોકોએ MGPની સાથે 3500થી વધારે ગ્રાહકોને જોડી દીધા છે. મિત્રો એક વર્ષની અંદર 3500થી ગ્રાહક જોડી દીધા, એટલે તમે વિચારી શકો કે એ લોકો માટે એક સિદ્ધિ જ છે. તો આપણે અહીંયા દર્શાવી શકીએ શોર્ટ નોટની અંદર, અને સાથે 3500 કસ્ટમરને શું કરી દેવાની, અંડરલાઇન કરી દેવાની, જેનાથી જે પણ પેપર ચેકર હોય ચેક કરતો હોય તરત આ વસ્તુ એને હાઇલાઇટ થાય. એક તો મેરા ગામ પાવર ફૂલ ફોર્મ આપણે શું કરી દેવાનું, અંડરલાઇન કરી દીધો. ત્યાર પછી 3500 કસ્ટમર તો એને પણ શું કરી દઈએ આપણે, અંડરલાઇન કરી દઈએ. હવે આગળ જોઈએ, સોલાર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. હવે કંઈક સોલાર, જો સોલાર પાવર વિશે કંઈક માહિતી આપણે લખીએ મુદ્દાની અંદર, તો એની ચર્ચા કરી લઈએ એકવાર. સોલાર પાવર એઝ અ સોર્સ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ, શું કહે છે કે સોલાર પાવર છે કેવો છે, સ્મોકલેસ છે, એટલે કે ધુવાળો કરતો નથી. સોલાર જે હોય એ ધુવાળો કરે નહીં, એટલા માટે કીધું છે કે સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. કમ્સ વિથ એડેડ બેનિફિટ, અને ચાલો ધુવાળો તો નથી આવતો પણ એની સાથે અનેક બીજા પણ ફાયદા છે. શું ફાયદાઓ છે જોઈએ આપણે. ટુ કસ્ટમર હેલ્થ, કે એના બીજા ફાયદા શું છે, જે એની ગ્રાહક છે તેનું સ્વાસ્થ્ય છે. ગ્રાહકનું જો એક તો સ્મોક એટલે કે ધુવાળો નથી કરતો, ધુવાળો ન કરે ના કરતું હોય તો આપણે કહી શકીએ કે પર્યાવરણ માટે સ્વાસ્થ્યરૂપ છે, કે પર્યાવરણને નુકસાન કરતું નથી. પણ સાથે હજી એક એનો બેનિફિટ છે, કયો છે, તો કે જે એનું ગ્રાહક છે ગ્રાહકનું સ્વાસ્થ્ય પણ અહીંયા સચવાય છે, ગ્રાહકને પણ કોઈ નુકસાન થતું નથી. કમ વિથ એડેડ બેનિફિટ ટુ કસ્ટમર, ધ પીપલ ઓફ ધ વિલેજ સેઝ દેટ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન ધેર હોમ, કે ત્યાં ગામના લોકોએ શું કીધું છે, એમના ઘરોમાં કોઈ પ્રદૂષણ છે નહીં. હવે આપણને ખબર છે કે જો તમે કેરોસીન સળગાવો કે કોઈ પણ વસ્તુ, તેમાંથી ધુવાળો થાય છે, ઘરની અંદર પ્રદૂષણ થાય છે. પણ અહીંયા જ વાત કરી લીધી કે સ્મોકલેસ, ધુવાળો નથી થતો તો પ્રદૂષણ થાય નહીં, તો એક ફાયદો જ છે. તો એ આપણે અહીંયા લખી દીધો મુદ્દાની અંદર, ધ પીપલ ઓફ ધ વિલેજ સેઝ દેટ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન ધેર હોમ, તેમના ઘરોમાં પ્રદૂષણ છે નહીં. ન્યૂ બિઝનેસ આર સ્ટાર્ટિંગ ટુ એમર્જ અમોંગ ધ કસ્ટમર. હવે બીજો હજી એક કોઈ બેનિફિટ બતાવીએ તો કે નવા નવા બિઝનેસો, જે એના ગ્રાહકો છે એમને ત્યાં નવા નવા બિઝનેસ સ્ટાર્ટ થાય છે. આ સ્ટાર્ટિંગ ટુ એમર્જ અમોંગ ધ કસ્ટમર. કસ્ટમર આર યુઝિંગ ધ લાઇટ ટુ વ્યૂ સારીઝ બાય નાઇટ. હવે ગ્રાહકો શું કરે છે, આપણે આ તો સમજી લીધું, ચાલો એ લોકોએ ઇન્સ્ટોલ કરી દીધું, પછી એના ફાયદા બતાવીએ છીએ. તો ફાયદાની અંદર હજી એક ફાયદો જોઈએ તો ગ્રાહકો લાઇટનો ઉપયોગ કરે છે રાત્રે સારીઝ બનાવવા માટે, ટુ વ્યૂ સારીઝ, સારીઝને ગૂંથવા માટે લોકો રાત્રે શું કરે છે, લાઇટનો ઉપયોગ કરી શકે છે. આ MGPA ત્યાં સોલાર પેનલ મૂકી તેમાંથી લાઇટ આવી, ઇલેક્ટ્રિસિટી આવી, વીજળી આવી, એટલા માટે આ રાતે ઉપયોગ કરી શકે. પહેલાં વીજળી હતી નહીં તો શું આ લોકો રાત્રે કોઈ પણ કામ કરી શકતા નહીં. તો એક બેનિફિટ છે આપણા માટે, એક ફાયદો છે, તો આપણા શોર્ટ નોટની અંદર એને દર્શાવવાનો. ત્યાર પછી ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ ધે કુક એન્ડ ઇટ, કે ત્યાંની સ્ત્રીઓ જો રાત્રે મતલબ આ કુક કરે કે જમવાનું રસોઈ બનાવે અને સાથે જમતા હોય તો સાથે લાઇટ હોય તો એ લોકોને શું પડે, સારું પડે. એટલે કીધું છે ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ ધે કુક એન્ડ ઇટ, અને ધેર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડીંગ મોર, કે હવે તેમના બાળકો પણ વધારે ભણી રહ્યા છે. એ તો આપણને ખ્યાલ છે કે જો રાત્રે પેલા લાઇટ નથી, અંધારું થઈ જાય તો રાત્રે શું એના બાળકો ભણી શકે અંધારામાં નહીં, એટલે તેમનો સમય પૂરો થઈ જાય. પણ હવે રાત્રે પણ લાઇટ છે તો તે લોકો રાત્રે પણ એનું લેશન કરી શકે, વાંચી શકે, તો એ ઓબ્વિયસ છે કે હવે વધારે ભણવા લાગ્યા. તો પહેલાં આપણે આની અંદર MGPS ડ્રાઈવની અંદર જોઈએ
તો પહેલાં આપણે થોડીક એમજીપીની માહિતી આપી દીધી, તેમનો ફૂલ ફોર્મ આપી દીધો, ક્યાં કાર્યરત છે અને શું કાર્ય કરે છે, પછી તો કાર્ય કરે છે કઈ રીતે કાર્ય કરે છે તેની આપણે માહિતી આપી દીધી મિત્રો, કે પહેલાં શું કાર્ય કરે અને પછી કઈ રીતે કાર્ય કરે છે, તો બે વસ્તુ આપણે જોઈ લીધી. પછી એમની કોઈ એક સિદ્ધિ બતાવી દીધી કે કેટલું શું કરે છે, તો 3500થી વધારે એક વર્ષની અંદર 3500થી વધારે કસ્ટમરને એની સાથે જોડી દીધા. ત્યાર પછી એમના ફાયદાઓ જોઈએ આપણે કે સોલાર પાવર છે તો તેમના ફાયદાઓ, તો તેમના અલગ અલગ ફાયદા આપણે અહીંયા ડિસ્કસ કર્યા. તો એ બધી જ માહિતી આપણે શોર્ટ નોટની અંદર બતાવી શકીએ. હવે જો આ માહિતી તમને પહેલાં પાઠ શીખ્યા હોય ને યાદ હોય તો તમે અહીંયા જાતે બનાવી શકો, નહીંતર લખી શકાય નહીં. તો એના માટે પહેલાં પાઠ આવડવો જરૂરી છે મિત્રો. એ પહેલાં આપણે એટલા માટે પહેલાં આપણે યુનિટ કરીએ છીએ અને ત્યાર પછી શોર્ટ નોટ જોઈએ છીએ. આ બીજી હતી એમજીપી ડ્રાઈવ ફોર સોલાર પાવર. હવે એક ત્રીજી શોર્ટ નોટની પણ વાત કરી લઈએ. આપણે ત્રીજી જે શોર્ટ નોટ છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, આજે આપણે ત્રીજાની પણ ચર્ચા કરી લઈએ એકવાર. કે આપણે જો થર્ડ જે શોર્ટ નોટ હતી પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, તો આપણે અહીંયાથી તમે જોઈ શકો કે પલક્કડ તો આપણે યુનિટ 1ની અંદર જોયેલું. તો જો તમારે પલક્કડની લાઇબ્રેરીની જે શોર્ટ નોટ છે લખવી હોય તો યુનિટ 1 પહેલાં આવડવું જરૂરી છે. અને મિત્રો સાથે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ છે. જનરલી પૂછાય છે, એમ તો બધું જ ઇમ્પોર્ટન્ટ છે પણ આ થોડુંક વધારે આના પર ભાર આપી શકીએ. ઘણી વખત પૂછાયેલી શોર્ટ નોટ છે તો આ આપણને આવડવી જરૂરી જ છે. આ નહીં આવડે તો તમારું નુકસાન છે મિત્રો. આ ફરજિયાતપણે આવડવી જોઈએ. એના માટે અહીંયા ધ્યાન દેશો, જો એકવાર સમજી લેશો તો પણ આવડી જશે, સહેલી જ છે. આપણે જે પાઠની અંદર કરેલું એમાંથી જ ટૂંકું કરીને અહીંયા લખવાનું છે, શોર્ટ કરીને અહીંયા લખવાનું છે. તો જોઈએ એકવાર ફટાફટ. ચાલો મિત્રો, હવે આની અંદર પણ આપણે મુદ્દા ડિસ્કસ કરતા નથી, ડાયરેક્ટ લખવાની ટ્રાય કરીએ છીએ કે જેનાથી આપણને થોડી પ્રેક્ટિસ વધારે પડે, જલ્દી આવડે આપણને. જોઈએ એકવાર. ઇન કેરેલા ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી હેઝ બીન અપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. પહેલાં તો આપણે પલક્કડ ડિસ્ટ્રિક્ટ જો, હવે આની અંદર કયા કયા આપણે મુદ્દાઓની ડિસ્કશન કરશું, શું લખવાનું સર? તો કે આની અંદર આપણે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીની થોડીક માહિતી લખવાની, કે ક્યારે સ્થાપના થઈ હતી, પછી કયા કારણથી પ્રખ્યાત થઈ હતી, હવે શું કાર્યો કરે છે અને કાર્યો જે પણ કરે કઈ રીતે કરે છે, તો એ બધી જ માહિતી આપણે આની અંદર લખશું. જોઈએ, હવે પહેલો મુદ્દો છે, ઇન કેરેલા ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન અપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. કે 2013 સપ્ટેમ્બર 2013ની અંદર આની સ્થાપના થઈ હતી અને ત્યારથી આ લાઇબ્રેરી શું છે, કાર્યરત છે. એટલા માટે કીધું અપ એન્ડ રનિંગ, કે ત્યારે ઊભી થઈ હતી અને ત્યારથી ચાલુ છે. ક્યારથી? તો સપ્ટેમ્બર 2013. તો હું આને અન્ડરલાઇન કરી દઈશ. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. હવે શું કામ પ્રખ્યાત છે, કયા એની અંદર અમુક કયા કયા ગુણો છે તેની વાત કરી લઈએ. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન. કે એક મોડર્ન લાઇબ્રેરી છે, એક આધુનિક લાઇબ્રેરી છે. ત્યાર પછી અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, કે ત્યાં માહિતીનું એક સેન્ટર છે, કેન્દ્ર છે, નોલેજનું, જ્ઞાનનું એક કેન્દ્ર છે, વિઝડમ એટલે કે ડાહાપણનું એક કેન્દ્ર છે, કલ્ચરલ એક્ટિવિટીઝ, ત્યાં રિસર્ચ અને રેફરન્સ, બધી જ માહિતી તમને જે પણ વસ્તુ જોતી હોય બધી જ આની અંદર પલક્કડ પબ્લિક લાઇબ્રેરીની અંદર મળી રહે. એટલા માટે જો અહીંયા કીધું છે ને આધુનિક લાઇબ્રેરી, એટલા માટે જ કીધું છે કે જે પણ તમારે એક લાઇબ્રેરીની અંદર ગુણ હોવા જોઈએ બધા જ આની અંદર છે. ત્યાર પછી ધ લાઇબ્રેરી ઓપન ઇટ હોલ. હવે એને કયા કયા કાર્યો કર્યા હતા અને શું કાર્યો કર્યા હતા? તો લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, વર્કશોપ્સ ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ, ચાઇલ્ડ કેર ઓર ધ આર્ટ્સ, એન્ડ ફોર વુમેન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ, લીગલ ડિસ્પ્યુટ એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લમ. સર આ તો બહુ મોટું વાક્ય છે, મને કઈ રીતે યાદ રહેશે? યાદ નથી રાખવાનું મિત્રો, ખાલી સમજવાનું છે. યાદ તો તમને ઓટોમેટિક રહી જશે. જોઈએ કઈ રીતે. હવે આપણે વાત કરી કઈ રીતે કાર્યો કરે છે, કયા કયા કાર્યો કરે છે, તો જોઈએ એકવાર કયા કાર્યો કર્યા હતા. હવે આપણને ખબર છે કે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે એ સ્ત્રીઓની સશક્તિકરણ માટે પ્રખ્યાત હતી. જે પલક્કડ લાઇબ્રેરી કેરલાની છે એ સ્ત્રીઓને આગળ વધારવા માટે પ્રખ્યાત હતી. તો એ સ્ત્રીઓને આગળ વધારવા એણે કયા કયા કાર્યો કર્યા હતા તેની વાત કરવાની છે. તો પહેલું કાર્ય હવે આપણને ખબર જ છે, આપણે યુનિટની અંદર ઓલરેડી શીખ્યા જ છીએ કે પહેલું કાર્ય શું કરતા હતા, પોતાનો હોલ્સ જે હતા પોતાના એને ખુલ્લા મૂકી દેતા હતા સ્ત્રીઓ માટે.
ओपन इट्स हॉल फॉर फिल्म स्क्रीनिंग वर्कशॉप इन हो हवे वर्कशॉप के नी अंदर होम इकोनॉमिक्स नी अंदर के तमारे घर कई रीते संभाळवू तेना माटे ने एक वर्कशॉप गोठवामां आवतो के बधी स्त्रीओने तेनी शीखवाड़ आवतु तेनी माहिती आपवामां आवती के आपणे घर कई रीते चलावू एटले होम इकोनॉमिक्स। त्यार पछी गार्डनिंग शीखवाड़वामां आवतु त्यां चाइल्ड केर बाळकनो उछेर कई रीते करवो તે પણ તેની અંદર શીખવાડવામાં આવતું। મિત્રોને તમે વિચારી શકો કે આ કયા લેવલ સુધી ક્યાં સુધી સ્ત્રીઓને આગળ વધારવા માગતા હતા કે બધી નાની નાની બાબત છે આ આજે છે બધી નાની નાના મુદ્દાઓ છે એ પણ ત્યાં સ્ત્રીઓને શીખવાડતા હતા। ઓર ધ આર્ટ્સ એન્ડ ફોર વુમેન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ અને સાથે સ્ત્રીઓને મદદ કરતા હતા કેની અંદર કયા કામની અંદર મદદ કરતા હતા કે ઘરની અંદર સમજો કોઈ ઝઘડાઓ થયા હોય તો તેને સંભાળવા માટે પણ આ લોકો લાઇબ્રેરીવાળા મદદ કરતા હતા। લીગલ ડિસ્પ્યુટ એટલે કે કાયદાકીય કાર્યવાહીમાં પણ મદદ કરવામાં આવતી અને પ્રોફેશનલ પ્રોબ્લમ એટલે કે પોતાના કામ ધંધાની અંદર પોતાની જોબની અંદર તેની અંદર કંઈ પણ પ્રોબ્લેમ્સ આવતી હોય પોતાની પ્રોફેશનલ લાઈફમાં જો કોઈ પણ પ્રોબ્લેમ આવતી હોય તો તે પણ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીવાળા સોલ્વ કરવામાં તેનું નિવારણ લાવવામાં મદદ કરતા હતા અને કઈ રીતે સોલ્વ કરવું એની પણ શિખામણ ત્યાં આપતા હતા। એટલે આપણે વિચારી જ શકીએ મિત્રો કે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી જે છે એ સ્ત્રીઓને આગળ વધારવા માટે ક્યાં સુધી કાર્ય કરતા હતા। પછી આગળની માહિતીની વાત કરીએ મિત્રો તો યુનિટ વુડ એન્કરેજ હવે ચાલો આપણે જોયું કયા કયા કાર્યો કરતા હતા એ તો જોયું કે સ્ત્રીને આગળ વધારવા કયા કયા કાર્યો કરતા હતા એ તો આપણે જોઈ લીધું હવે કઈ રીતે કરતા હતા એની માહિતીની વાત કરીએ। ધ યુનિટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ ઇન વિચ વુમેન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક કે જે યુનિટ છે ત્યાં લાઇબ્રેરીની અંદર એક સંગઠન બનાવવામાં આવ્યું હતું એ લોકો કામ શું કરતા કે એ લોકો એક એવા વાતાવરણને પ્રોત્સાહન આપતા કે જેનાથી સ્ત્રીઓ રાત્રે અંધારાની અંદર બહાર નીકળી શકે કે આ લોકો એવા વાતાવરણને એન્કરેજ કરતા હતા એન્કરેજ કરવું એટલે કે પ્રોત્સાહન આપવું કે આ લોકો એવા વાતાવરણને પ્રોત્સાહન આપતા હતા કે જેનાથી સ્ત્રીઓ રાત્રે અંધારામાં બહાર નીકળી શકે અંધારામાં બહાર નીકળી શકે એટલે કે એકલા બહાર જઈ શકે અને એને ડર લાગે નહીં તેવું એ લોકોને પ્રોત્સાહન આપતા હતા। અંધારામાં તો બહાર નીકળે જ પણ એકલા નીકળે અને છતાં ડર ના લાગે કોઈ પણ કાર્ય કરવું હોય તો ડર ન લાગે એના માટેનું આ વાતાવરણ ત્યાં ઊભું કરતા હતા। યુનિટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ ઇન વિચ વુમેન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમેન અને એના માટે યુનિટે શું કર્યું એક પ્લાન બનાવ્યો કયો પ્લાન કે જે સ્ત્રીઓ છે એના માટે અલગ એ લોકોએ રૂમ્સ ખોલી દીધા। જો સ્ત્રીઓને આગળ વધારવા કયા કયા કાર્યો કરતા હતા એ તો જોયું હતું હવે કઈ રીતે કરે છે એ પણ કહી દઈએ એટલે કે જે મેન મેન મુદ્દા હતા પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીના બધા જ આની અંદર આવી ગયા જે મેન મેન મુદ્દા હતા બધા આની અંદર આવી ગયા કે પહેલાં તો પલક્કડ વિશે માહિતી લીધી પછી કયા કયા કાર્યો કરે છે તેના વિશે માહિતી લીધી અને હવે કઈ રીતે કરે છે તેની માહિતી લઈએ છીએ મિત્રો આપણે। વુમેન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ કે જે શું કરતા હતા એ લોકો સેપરેટ રીડિંગ રૂમ એટલે કે અલગ સેપરેટ એટલે કે અલગ શું આપી દીધું રીડિંગ રૂમ્સ આપી દીધા વાંચનાલયના રૂમ્સ સ્ત્રીઓ માટે અલગ આપી દીધા। પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ સ્ટોલ એઝ અ બીકન ટુ એન્કરેજ વુમેન એમ્પાવરમેન્ટ થ્રુ ક્લાસીસ ક્લબ્સ વર્કશોપ એન્ડ રીડિંગ રૂમ કે સ્ત્રીઓને આગળ વધારવા માટે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી એક ઉત્તમ ઉદાહરણ છે જે કઈ રીતે સ્ત્રીઓને આગળ વધારે છે ક્લાસ ક્લબ વર્કશોપ અને સેપરેટ રીડિંગ રૂમ્સથી આગળ વધારે છે। તો આ રીતે આપણે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીની શોર્ટ નોટ લખવાની સરખી રીતે આપણે એને પ્રેઝન્ટ કરવાની કે આપણે જે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીની શોર્ટ નોટ છે મુદ્દા વાઇઝ લખીએ અને સાથે સરખી રીતે જો પ્રેઝન્ટ કરીએ તો આપણા માર્ક્સ કોઈ કાપી શકે નહીં અને આપણે જે શોર્ટ નોટ્સના માર્ક્સ છે પૂરેપૂરા લઈ શકીએ। તો મિત્રો આજે આપણે મેઇનલી યુનિટ વનની જે પણ શોર્ટ નોટ્સ હતી યુનિટ વનની અંદર ત્રણ મુદ્દાઓ હતા તેની ત્રણ શોર્ટ નોટ્સ આજે આપણે લેક્ચરની અંદર મિત્રો ડિસ્કસ કરી તેના વિશે જાણ્યું કઈ રીતે શોર્ટ નોટ લખવી તે આપણે શીખી ગયા। તો મિત્રો આપણને શોર્ટ નોટ જે ત્રણ માર્ક્સ છે તે કપાવવા જોઈએ નહીં અને જો તમને કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનની અંદર લખી નાખજો તેમનો જવાબ હું પર્સનલી તમને આપીશ। કોમેન્ટ સેક્શનની અંદર જે પણ ડાઉટ હોય તમે ત્યાં લખી શકો છો તેનો જવાબ હું પર્સનલી તમને આપીશ।
मित्रों सोशल मीडिया में अपना घना बधा अलग अलग प्लेटफॉर्म पर घना बधा पेज है चेनल है, तो त्या सब्सक्राइब करवानू त्या जोड़ावानू भूलशो नहीं। अने साथे हाँ मित्रों टेलिग्राम तो भूलता ज नहीं। आपने मैं हमने थोड़ी वार पहला ज तमने माहिती आपी कि शू काम टेलिग्राम, तो एनी अंदर तमने एग्जाम नु आईएमपी मटेरियल मड़ी जशे, तमे जेथी आजे ज परीक्षा की तैयारी शुरू करी शको। आजथी ज तमने तमारू लक्ष्य देखाय एना माटे टेलिग्राम चैनल में जोड़ाई जजो। बधुं ज आईएमपी मटेरियल छे, साथे आपणुं अहींया करावेलू मटेरियल पण एनी अंदर मूकवामां आवशे, तो जोड़ावानुं भूलशो नहीं। અને સાથે જો તમને આજનો લેક્ચર ગમ્યો હોય તો લાઇક કરજો મિત્રો, તમારા બીજા બધા જ મિત્રો સુધી શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને નેક્સ્ટ કોઈ પણ લેક્ચર આવે તમે મિસ કરો નહીં। જે રીતે ઘણા જ વિદ્યાર્થીઓએ આજે શોર્ટ નોટ કરી, તો યુનિટ વન જે આપણે શીખ્યા હતા તેના લેક્ચર મિસ કરી દીધા હતા, તો હવે એમને પાછા જોવા પડશે। આપણે હવેથી એવું ના થાય એના માટે સબસ્ક્રાઇબ તો અવશ્ય અચૂકપણે કરજો। ઓક્ટેટ લાઈફ સ્કૂલ, લર્નિંગ ટુ લવ, લવિંગ ટુ લર્ન, તમારો ખૂબ ખૂબ આભાર માને છે તમે જોડાયા સાથે। હું કેજીન ભીમાણી પણ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર માનું, તમે અમારી બધાની સાથે જોડાયા। ફરી એકવાર થેન્ક યુ।